નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ શૈલેષ હોસ્પિટલ ખાતે બ્રેઇન ડેડ દર્દીના 4-5 અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું. મુખ્યમંત્રી દ્વારા રાજકોટ મનપાના અધિકારી અને સત્તાધીશોને ગાંધીનગર બોલાવાયા. સુરત શહેરમાં કોરોના કેસ સતત વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ શૈલેષ હોસ્પિટલ ખાતે રઘુનાથભાઈ સંતોકી નામે દર્દીને મગજમાં આંચકી આવતા મગજમાં સોજાની સઘન સારવાર મેળવવા દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન કર્યા બાદ પણ તેઓની હાલતમાં સુધાર ના આવતા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે શૈલેષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર સચિન ભીમાણીએ દર્દીના સગા સાથે દર્દીના અંગદાન કરવાની વાતચીત કરતા તેમના પિતા અંગદાન કરવા સહમત થયા હતા. ત્યારબાદ બીટી સવાણી હોસ્પિટલ ખાતે દર્દીને ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવ્યો અને બીટી સવાણી હોસ્પિટલ ખાતેથી દર્દીના શરીરના 4-5 અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરી અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં સોટો સંસ્થાનો સહયોગ ખૂબ જ રહ્યો હતો. તેમજ સંપૂર્ણ અંગદાન ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાની વિગતવાર માહિતી શૈલેષ હોસ્પિટલના ડૉક્ટર સચિન ભીમાણી તેમજ બીટી સવાણીની ડૉક્ટર ટીમે અબ તક સાથેની ખાસ મુલાકાતમાં આપી હતી. રાજકોટ બીટી સવાણી હોસ્પિટલ ખાતે ગત રાત્રે જ રઘુનાથભાઈ સંતોકી નામના દર્દીનું ઓર્ગન ડોનેશન હાર્વેસ્ટ કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ બાબત શું છે તેને લઈને અબ તકની ટીમ અત્યારે બીટી સવાણી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. આપ અત્યારે જોઈ રહ્યા છો કે જે હાર્વેસ્ટ અંદર જે ડૉક્ટર ટીમ હતી અત્યારે આપણી સાથે અહીંયા હાજર છે. આપણે પૂછીશું એક પછી એક. શું કહેશો સચિન સાહેબ, પહેલાં તો આ દર્દી આપની પાસે ક્યારે આવ્યા હતા, શું સિચ્યુએશન હતી અને કઈ રીતના એમની સારવાર ચાલતી હતી? મારું નામ ડૉક્ટર સચિન ભીમાણી છે. હું ન્યુરોસર્જન છું શૈલેષ હોસ્પિટલ રાજકોટમાં. હવે રઘુનાથભાઈ સંતોકી જેને દર્દીને ઉંમર 61 વર્ષ હતી અને મગજનો પક્ષઘાત થયેલો હતો. 29 તારીખે એનું નિદાન થઈ અને તેમની સારવાર ચાલુ કરી હતી. આપણી શૈલેષ હોસ્પિટલમાં જ્યારે એમને શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે મગજમાં જે પક્ષઘાત થવાને લીધે અને મગજનો સોજો વધવાથી એનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી એક એને લાઈફ બચાવવા માટે લાઈફ સેવિંગ સર્જરી તરીકે એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ એમનું જે મગજમાં જે પક્ષઘાતની અસર હતી દિવસે દિવસે વધતી જવાને લીધે એને જે કન્ડિશન ધીમે ધીમે બગડવા માંડી. પણ એમને દર્દીને પહેલાં કોઈ પણ પ્રકારની બીમારી ન હતી, એટલે કહેવાય કે કોમોર્બિડિટી એમને કંઈ પણ ન હતી. કોઈ ડાયાબિટીસ નહીં, કિડની સારી કામ કરતી હતી, કોઈ પહેલી વખત એમને પક્ષઘાતની અસર થયેલી હોવાથી એને જે સારવાર આઈસીયુમાં કરતા વખતે પણ જે એની કન્ડિશન બે થી ત્રણ દિવસ સુધી સારામાં સારી રહી. જે તકલીફ પડી હતી મગજમાં જે અવળો મોટો પક્ષઘાત થવાને લીધે જે મગજના કોષને નુકસાન પામી જવાથી એની જે સારવાર દરમિયાન એને બ્રેઇન ડેથ એટલે મગજની દ્રષ્ટિએ માણસનું મૃત્યુ થવું એવી કન્ડિશન હાલત ઊભી થઈ હતી. આ પછી દર્દીના સગાઓ જે એમનું નામ છે સાવનભાઈ, એમના સન છે, એને એના કઝિન અને કાકા એમને બધાએ વાત કરી અને મારી સાથે રજૂઆત કરી કે સર અમારે અંગદાન કરવું છે. આ સાથે મેં ડૉક્ટર મયુર મકાસણા સાહેબ છે જે નેફ્રોલોજિસ્ટ એની મારા મિત્રો હોવાથી એને ફોન કરી અને આગળની કાર્યવાહી માટે રૂબરૂ વાત કરી. ત્યારે દર્દીના સગા પણ મારી સાથે જ ઊભા હતા અને એના પછી વિરોજા સાહેબે મારી સાથે વાત કરી અને અમે આગળ જતા બીટી સવાણીમાં દર્દીને આઈસીયુ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી અને આગળની સારવાર ચાલુ કરી. જી સાહેબ, આપની પાસેથી જાણીશું દર્દી અહીંયા આવ્યા ત્યારે કઈ કન્ડિશનની હતી અને પછી હાર્વેસ્ટ માટેની આખી પ્રોસેસ કઈ રીતના થઈ, કોણ કોણ આની અંદર જોડાણું હતું, કોણ કોણ ડૉક્ટર આવ્યા હતા, શું કહેશો? દર્દીને આઈસીયુ એમ્બ્યુલન્સમાં જ્યારે અહીંયા શિફ્ટ થયા, જેમ સચિનભાઈ કીધું કે એ બ્રેઇન ડેડ એટલે બાકીના એમના અંગો સારી રીતે કામ કરતા હોય, એમનું હૃદય સતત ધબકતું રાખવું પડે, એમનું બ્લડ પ્રેશરને બધું મેન્ટેન કરવું પડે અને એક વખત સોટોની જે આખી પ્રોસિજર પૂરી થાય ઓર્ગન ડોનેશનની એટલે અમદાવાદથી હાર્વેસ્ટની ટીમ આવે ઓર્ગન પ્રોક્યોરમેન્ટ ટીમની, એમાં એક લીવરના નિષ્ણાંત અને બે યુરોલોજિસ્ટ હું અને ડૉક્ટર શાહ હતા અને પછી અમે એમનું ઓપરેશન કરી અને ત્યારે ઓર્ગન્સ એમાંથી કાઢ્યા. લીવર અમદાવાદ ટ્રાન્સફર કર્યું, એક કિડની આપણી હોસ્પિટલમાં આપણને મળી
જે આપણે અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને એક કિડની અમદાવાદ જશે, હવે એનું ઓપરેશન અત્યારે થયું હશે. રાજકોટનો વિકાસ ઝડપભેર પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા રાજકોટ મનપાના અધિકારી અને સત્તાધીશોને ગાંધીનગર બોલાવાયા હતા. રાજકોટના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટનું કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે પણ તાકીદ કરી હતી અને સાથોસાથ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજકોટના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દરેક પ્રકારે મદદ આપવા માટે તૈયારી દેખાય છે. એટલું જ નહીં, રાજકોટનો સંપૂર્ણ વિકાસ શક્ય બને તે માટે હકારાત્મક અભિગમ પણ દાખવ્યો છે. સ્વાભાવિક રીતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર્જ લીધા પછી ગઈકાલે કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા માટે અમે ગાંધીનગર, હું, મેયર, કમિશનર શ્રી, અમારા શહેર અધ્યક્ષ અને આદરણીય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી મુખ્યમંત્રી શ્રી સાથે બેઠા હતા. ખૂબ સારા વાતાવરણમાં મિટિંગ ગઈ અને રામનાથ મહાદેવ મંદિરના રીડેવલપમેન્ટ માટેનું અને આજી રિવરફ્રન્ટના પ્રોજેક્ટમાં જે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ અટકે છે એના માટે સાહેબને રજૂઆત કરેલ છે અને વહેલામ વહેલી તકે આ બંને કામ સારી રીતે થાય એના માટે સાહેબે ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપીને આવતા ભવિષ્યમાં બંને પ્રોજેક્ટ સાકાર થાય એ દિશામાં રાજકોટ મહાનગરપાલિકા આગળ વધે. સુરત શહેરમાં કોરોનાના કેસ સતત વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં RMO ઓફિસ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ અને ડીન ઓફિસમાં આવતા મુલાકાતીઓ માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મુલાકાતી પાસે વેક્સિનના બંને ડોઝના સર્ટિફિકેટ નહીં હશે તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેવી રીતે હાલમાં કોવિડનું કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, આનું અનુસંધાને તારીખ 31/12/2021 રોજ ગુજરાત સરકાર તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં એક આદેશ છે કે કોઈપણ સરકારી, અર્ધ સરકારી કે અનુદાન પામેલ કોઈપણ કચેરી હોય કે સંસ્થા હોય સરકારી અનુદાન પામેલ, ત્યાં કોઈપણ વ્યક્તિ જેની પાસે વેક્સિન સર્ટિફિકેટ ન હોય તે પ્રવેશી શકે નહીં. અને એના લીધે સરકારે ખૂબ જ આજે સર્ક્યુલર આવ્યો છે, એટલે આ સિવિલ હોસ્પિટલમાં પણ આ હું એક વાત ખાસ કહું કે આ દર્દીઓ પર લાગુ પડતો નથી, દર્દીઓ માટે લાગુ પડતો નથી, આ ખાસ ફક્ત મુલાકાતીઓ માટે છે, બરાબર. અને આપણું સિવિલ હોસ્પિટલમાં પણ જે વહીવટી જો ઓફિસ છે, દાખલા તરીકે મેડિકલ સુપ્રિન્ટ ઓફિસ છે, RMO ઓફિસ છે અને ડીન ઓફિસ છે, આમાં એક એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કે કોઈ પણ માણસ વેક્સિન સર્ટિફિકેટ વગર અંદર મુલાકાતી તરીકે પ્રવેશી શકે. ગીર સોમનાથ જિલ્લામાં હાલ શિયાળુ પાકનું વાવેતર 1,00,000 હેક્ટરમાં જોવા મળ્યું છે, જેમાં ઘઉં, ચણા, શેરડી અને ડુંગળીનું વાવેતર મહત્તમ થયું છે. જેમાં તાલુકા પ્રમાણે વાત કરીએ તો વેરાવળમાં ઘઉં તેમજ ચણાનું, કોડીનારમાં ઘઉં, ચણા અને શેરડીનું, ઉનામાં ઘઉં અને ચણાનું, ગીરગઢડામાં ડુંગળી અને ઘઉંનું, તાલાલામાં ચણા અને ઘઉંનું, આ ઉપરાંત સુત્રાપાડામાં સૌથી વધુ ઘઉં અને ચણાનું વાવેતર નોંધાયું છે, જેમાં સૌથી વધુ વાવેતર વેરાવળ તાલુકામાં નોંધાયું છે. ત્યારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાનનો કોઈ રિપોર્ટ ખેતીવાડી કચેરીમાં નોંધાયો નથી. મારો નામ કુલદીપસિંહ ડોડિયા છે, ખેતી અધિકારી જિલ્લા પંચાયત ગીર સોમનાથ. હાલમાં આપણા જિલ્લામાં કુલ શિયાળુ પાકનું વાવેતર અંદાજિત 1,00,000 હેક્ટરની આસપાસ થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગીરડા તાલુકામાં થયું છે. સેલવાસ નરોલીના ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહીશો બુનિયાદી સુવિધાઓના નામે છેતરાઈ રહ્યા છે, ત્યારે રહીશોનું કહેવું છે કે બિલ્ડરોએ વાદા કરીને તેઓને ગાર્ડન, રોડ, ગંદા પાણીનો નિકાલ, ફાયર સેફટી જેવી બુનિયાદી સુવિધાઓથી વંચિત રાખ્યા છે, ત્યારે બિલ્ડિંગના ગંદા પાણી ખેતરમાં વહે છે જેથી મચ્છરોનો ત્રાસ પણ ખૂબ વધ્યો છે. ત્યારે બિલ્ડરો દ્વારા યોગ્ય નિકાલ કે બંદોબસ્ત ન કરાતા લોકો દ્વારા નરોલી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરાઈ હતી. पहले मैं आपको बता दूं, ये सोसाइटी में जो रहने वाले लोग हैं बहुत ही छोटे छोटे लोग हैं. यहाँ पे आपको बता दूं, यहाँ थापा भाई है जो चाइनीज़ की लारी है, एक हमारे भाई साहब है जो केले की लारी है. ऐसे बहुत छोटे छोटे लोगों ने यहाँ पे फ्लैट लिया है अपना परिश्रम करके. बाकी भी जो लोग हैं यहाँ पे बहुत ही छोटी छोटी कंपनियों में छोटे छोटे कर्मचारी है और उन्होंने अपना जमा पूंजी यहाँ लगाई है और ये फ्लैट लिया. यहाँ पे ये लोग 2015-17 से आए हैं, तब से जब से बिल्डिंग बनी है तब बिल्डर ने उन्हें बताया, बाबू भाई और अजीत भाई, के यहाँ के यहाँ पे आपको हर फैसिलिटी मिलेगी, गार्डन के साथ, रोड के साथ, नया रास्ता आगे के लिए गार्डन साथ में रहेगा,
साथ में ही अपना ड्रेनेज का जो पानी रहता है वो आगे कोतर है गवर्नमेंट की रोहित फलिया वाली, उसमें निकल जाएगा, जैसे पूरे गांव का जाता वैसे उसमें निकल जाएगा, लेकिन वो भी काम उन्होंने किया नहीं है। और ये लोगों ने बार बार उनसे रजूआत की लेकिन कभी आता नहीं है, शायद लास्ट एक बार आया है। और मैंने लोगों से पूछा कि सोसाइटी रजिस्ट्रेशन कब हुआ, तो रजिस्ट्रेशन 2020 में हुआ। तो 20 की बात बता दूं मैं आप सब पत्रकार बंधु को कि 2020 में हमारे RDC साहब डॉक्टर अपूर्व शर्मा साहब थे, उसके टाइम में नरोली में हवेली भलिया में दीप कॉम्प्लेक्स 1 और दीप कॉम्प्लेक्स 2 जो महेश भाई बिल्डर है उन्होंने बनाया है। उन्होंने बनाने के बाद उनका वहाँ का भी प्रॉब्लम यही है कि पानी रोड की जो गटर बनी उसमें घूमता रहता है और बाजू में खेत में जा रहा है। यहाँ का भी हाल यही है कि बाजू के खेत में जा रहा है पानी। ये इसके खिलाफ कार्रवाई करने की मांग करेंगे कलेक्टर सामने? कलेक्टर साहब के पास बिल्कुल मांग करेंगे, पंचायत के थ्रू मांग करेंगे। ये लोगों ने हमें लेटर दिया है और हम इनके थ्रू जाएंगे कलेक्टर साहब के पास और इन सबको भी लेके जाएंगे कि सर इनको न्याय दिलाइए। रजिस्ट्रेशन करने के टाइम पे किसी ने यहाँ पे तहकीकात नहीं की कि ये लोगों को हैंडओवर कर रहे हैं सोसाइटी, तो सोसाइटी क्लीन है, कंप्लीट है, ये नहीं देखा और ऐसे ही वो लोग को बेवकूफ़ बना के दे दिया गया। इनको क्या बताया गया कि नरोली में बुलेट ट्रेन आ रही है, नरोली में एक्सप्रेस हाईवे जा रहा है, नरोली में बहुत सारी स्कीम आ रही है, आप लोग ये रजिस्ट्रेशन जल्दी से जल्दी करवा दो, अगर आपका बिल्डिंग टूट जाएगा, आपका फ्लैट टूट जाएगा तो आपको 4 गुना, अगर 12 लाख का एक फ्लैट लिया है तो उनका 4 गुना पैसा उनको मिलेगा, ऐसा बता के वो लोगों से जबरदस्ती। बे दिवस पूर्वे राजकोट शहर ना ए डिविजन पोलिस स्टेशन विस्तार में असामाजिक तत्वों आतंक सामे आव्यो हतो। एक्टिवा सवार 3 जेटला युवानोए पत्थरमारो करी 3 जेटली मोंघी दाट कार तेमज बुलेट में तोड़फोड़ करी होवानी घटना सामे आवी हती। समग्र घटना सीसीटीवी कैमरानी अंदर कैद पण थई हती, त्यारे सीसीटीवीनी मददथी ए डिविजन पोलिस द्वारा गणतरीनी कलाकमां ज एक्टिवा चालकनी धरपकड़ करी लेवामां आवी छे। पोलिस द्वारा तात्कालिक असरथी गुनामां संडोવાયેલા નોહિન ઉર્ફે નોઈલો નજીર ખાન પઠાણ આફતાબ અને શાહબાઝની ધરપકડ કરવામાં આવી છે, તો સાથે જ હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનાના કામે વપરાયેલું એક્ટિવા મોટરસાયકલ પણ કબજે લેવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં અગાઉ આવા તત્વો દ્વારા ગાડીના તોડફોડની ઘટનાઓ સામે આવી છે, પરંતુ સમગ્ર મામલામાં પોલીસે અગાઉ અનેકવિધ આવા તત્વોને કાયદાના પાઠ શીખવ્યા છે, પરંતુ ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના હાથીખાના મેઇન રોડ વિસ્તાર ખાતે એક ઘટના પ્રકાશમાં આવી હતી, જે ઘટનામાં 3 શખ્સો દ્વારા ભાજપ અગ્રણી અને સિવાય હજુ એક વ્યક્તિની કુલ 3 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલાના જે સીસીટીવી છે તે પણ વાયરલ થયા હતા અને સીસીટીવીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલામાં સીસીટીવીમાં કેદ થયેલા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 3 શખ્સોની જો વાત કરવામાં આવે તો 3 શખ્સોમાં રામનાથપરા વિસ્તારમાં રહેતા નોહિન ઉર્ફે નોઈલો નજીર ખાન પઠાણ, આફતાબ ગલાબ અને શાહબાજ ઉર્ફે બાઘો સલીમભાઈ મેમણની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો અગાઉ આશરે 2 મહિના પૂર્વે ભાજપ અગ્રણી અને આ 3 શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતનો ખાર રાખીને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। ઉત્સાહભેર વેક્સિન મુકાવી ત્યારે 95% વિદ્યાર્થીઓને વેક્સિન અપાય છે। દીવમાં 18-44 અને 45 ઉપરની વયના લોકો પ્રથમ ડોઝ 100% અને બીજો ડોઝ પણ 95% પૂર્ણ થયો છે। આજે અમારો વેક્સિનેશન દિવસ હતો, આજે અમે વેક્સિનેશન લીધી છે, અમને બહુ જ સારું લાગેલું અને અમે બહુ જ ટાઈમથી રાહ જોયેલા હતા, જેમ કે અમારા પેરેન્ટ્સે વેક્સિનેશન બહુ અગાઉથી લીધેલી હતી, અમે પણ રાહ જોયેલા હતા કે ક્યારે અમને વેક્સિનેશન ડોઝ આપવામાં આવે અને જ્યારે આજે અમને ડોઝ આપવામાં આવેલો અમને બહુ જ સારું લાગ્યું, એટલું અત્યારના કાંઈ પેઇન નથી, ડૉક્ટરે બહુ જ સારી રીતના ડોઝ આપેલો છે, એકદમ પ્રેમથી આપેલું છે અને પ્લસ પૂછેલું પણ છે કે તમે ખાધું કે નહીં અને ટેબ્લેટ્સ પણ આપવામાં આવ્યું છે। ઓકે સર, હું પરેશ કુમાર ઠક્કર, ઇન્ચાર્જ વાઇસ પ્રિન્સિપાલ TTA દીવ। અમારે 11 અને 12 ના વિદ્યાર્થીઓનો આજે છે
વેક્સિનેશન કરવામાં આવેલું છે. ટોટલ 24 વિદ્યાર્થીઓમાંથી 3 વેક્સિનેટેડ હતા, 21નું થયું છે અને 1 ડ્રોપઆઉટે પણ વેક્સિનેશન લેતા. અમારો આજે 100% ટાર્ગેટ છે જે અચીવ થઈ ગયો છે અને વેક્સિનેશન છે એ સક્સેસફુલી ઓવર થઈ ગયું છે. હાલ કોરોનાની લહેર હજુ ગઈ નથી ત્યાં સરકાર એક પછી એક વસ્તુ ઉપર મોંઘવારીનો ભાર મૂકી રહી છે, ત્યારે ગીર સોમનાથના વડામથક વેરાવળ ખાતે ફૂટવેર એસોસિએશન દ્વારા સવારથી જ સજ્જડ બંધ પાડી જીએસટી વધારા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, ત્યારે એક તરફ કાચા માલમાં પણ વધારો આવ્યો અને બીજી તરફ જીએસટીમાં વધારો આવશે તો કારીગર વર્ગ બેકાર બનશે અને બેરોજગારી વધશે, જેથી જીએસટી રાબેતા મુજબ જ રાખવાની માંગ સાથે ફૂટવેર એસોસિએશનના 200 વધુ સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કેસ નોંધાયો કે જેમાં રાજકોટના મનોજભાઈ જોશીના પુત્ર કે જેની ઉંમર માત્ર 4 વર્ષ છે, તેણે રમતા રમતા મેટલનો બોલ્ટ નાકની અંદર નાખી દીધો. ત્યારબાદ બોલ્ટ ખૂબ જ અંદર ફસાઈ જતા નાકની અંદરની જગ્યા ખૂબ જ સાંકડી હોવાથી બોલ્ટ કાઢવો ખૂબ મુશ્કેલ થઈ ગયો હતો. એવા સંજોગોમાં ડોક્ટર હિમાંશુ ઠક્કરે ખૂબ જ કુનેહપૂર્વક દૂરબીન વડે 4 વર્ષના બાળકના નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો બોલ્ટ ગણતરીની મિનિટોમાં જ દૂરબીન વડે કાઢી બાળકને મુસીબતમાંથી ઉગાર્યો હતો. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. તાજેતરમાં જ અમારી ઠક્કર ENT એન્ડ ડેન્ટલ હોસ્પિટલ વિદ્યાનગર રોડ રાજકોટ સ્થિત એક વિચિત્ર કિસ્સો નોંધાણો. કિસ્સાની બાબત એ હતી કે બાળકની ઉંમર માત્ર 4 વર્ષ અને એનું નામ હતું મોનિત મનોજભાઈ જોશી. મોનિતે રમતા રમતા ઘરે નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દીધો જમણી બાજુના ફોયણામાં. હવે નાકનું કાણું બાળકોમાં એકદમ નાનું હોય અને બોલ્ટની સાઇઝ ખૂબ જ મોટી હતી. બાળકે મેટલનો બોલ્ટ નાકમાં નાખી દેતા એના ફાધર મનોજભાઈ તરત એને હોસ્પિટલ ખાતે લઈ આવ્યા અને તાત્કાલિક દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું કે બોલ્ટ નાકની અંદર ઊંડે ફસાયેલો છે, જેને દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બોલ્ટને કાઢી આપવામાં આવ્યો છે. બાળક એકદમ સ્વસ્થ છે, પરંતુ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો એ છે કે ક્યારેક ક્યારેક રમતા રમતા બાળકો જો કોઈ આવી વસ્તુ નાખી દે નાકમાં તો ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે. જો આ બોલ્ટ પાછળ વયો જાય, નાકમાંથી સરકીને ગળામાં ઉતરી જાય અને જો શ્વાસનળી કે અંડળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ ઉભું થાય. બોલ્ટ કાઢતી વખતે પણ ખૂબ જ તકેદારી રાખવી પડે, કારણ કે ક્યારેક બ્લીડિંગ થઈ શકે અને બાળકની પરિસ્થિતિ ગંભીર થઈ શકે. તો આપણે ખાસ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ જેથી બાળકો કોઈ પણ વસ્તુ, નાની નાની વસ્તુ આવી રમતા રમતા નાક કાન ગળામાં ન નાખી દે અને તાત્કાલિક ધોરણે એને સારવાર મળી રહે જો આવી કોઈ વસ્તુ બને તો. ખાસ કરીને બાળકો માટે આ વસ્તુ ખૂબ જ ગંભીર પરિણામમાં નોતરી શકે છે, એટલે વાલીઓ માટે ખૂબ જ ચેતવણીરૂપ કિસ્સો છે. થેન્ક યુ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ CK પટેલ કેમ્પસમાં ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાયેલ છેટકોની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું યુવરાજસિંહ જાડેજા દ્વારા પરીક્ષાર્થીની કાર નંબર સાથે નામ જાહેર કરાયું હતું, ત્યારે આ વિદ્યાર્થીને પોલીસે ગાડી સાથે ઝડપી પાડ્યો છે. આ દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે 3 બેચમાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1 બેચમાં 120 વિદ્યાર્થીઓ એમ કુલ 3 બેચમાં 360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પર આરોપ એવો લાગ્યો છે કે આ નંબરની ગાડી જે છે એ ગાડી નંબરના જે માલિક છે એમણે આ પરીક્ષાની અંદર સેટિંગ કરેલું છે અને પરીક્ષા જે છે આપેલી છે કંટ્રોલ. મારે કામ તો મિત પટેલ આવે. કેટલીક વાત સાચી છે. યુવરાજસિંહ જાડેજા કરી હતી જે વિદ્યાર્થી નહોતા છે એમનું એવું કેવું છે કે કાર નંબર આપ્યો આ કાર નંબર ત્યારે કાર નંબર કાર અહીંયા મળી આવી પછી એમનું એવું કહ્યું છે કે આ જે કારનો માલિક કે જે વ્યક્તિ છે એને પરીક્ષાની અંદર પેપર ભરેલું છે મેળવેલું છે. તમે ક્યાંથી જો બાયડથી જો તમે શેની પરીક્ષા આપવા માટે આવેલા હતા, શું તમે શું અભ્યાસ કરેલો છે અને અમરેલીના વરસડા ગામે નજીવી બાબતે વરસડાના યુવાન ચંપુભાઈ વાળાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી, ત્યારે વરસડા ગામના જ એક યુવાન દ્વારા નજીવી બાબતે ઉશ્કેરાઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હત્યાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. બનાવની હકીકત એવી છે કે ગામમાં આવેલા ચંપુભાઈ રામભાઈ વાળા જ્યારે ગામમાં આવેલા એક આશ્રમ માટે કલરકામ માટે ફાળો ઉઘરા માટે નીકળ્યા હતા, એ દરમિયાન ગામના જ એક રહેવાસી ચંપુભાઈ ધાધલ દ્વારા તેમના પિતાશ્રી અને દાદા વિશે એલફેલ બોલીને વાતચીત કરવામાં આવી હતી. તો આ બાબતે ચંપુભાઈ વાળાએ તેમને આ પ્રકારની ભાષા ના વાપરવા સમજાવ્યા હતા, જેથી ઉશ્કેરાય અને ચંપુભાઈ ધાધલ દ્વારા ચંપુભાઈ વાળાને છાતીના ભાગે છરીનો ઘા મારી મૃતુજા નિંજાયું મોત નિંજાવેલ છે. આ બનાવ કેટલા વાગ્યા? બનાવ લગભગ રાતના 9:30 બનેલો છે.
આરોપી હાથ વેટમાં છે. પાટણ જિલ્લામાં આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિને લીધે બદલાવ આવી રહ્યા છે, ત્યારે ખેતીમાં પણ અનેક પરિવર્તનો થયા છે અને ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ તરફ વળ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે. ત્યારે એક મહિલા ખેડૂત તન્વીબેન પટેલ સમયની સાથે તાલ મિલાવીને મધમાખી પાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. મારું નામ તન્વી હિમાંશુ પટેલ, ગામ પાટણ, તાલુકો પાટણ, જિલ્લો પાટણ. સૌ પ્રથમ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ 2016 ડીસા ખાતે આવ્યા હતા ત્યારે એમના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે ખેતીની સાથે સાથે એક મધમાખી પાલનમાં પણ સારી એવી આવક મેળવી શકાય છે. તો પછી મેં વિચાર્યું કે ખેતી તો કરીશું પણ તેની સાથે સાથે મધમાખી પાલન પણ અમે કરીશું. પહેલાં સૌ પ્રથમ મેં 100 બોક્સ ખરીદ્યા. 100 બોક્સમાં મને 4 લાખ રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો અને એની સામે મને 5.5 લાખ રૂપિયાનું મધ મળ્યું હતું અને ખેતરમાં પણ મધમાખીના કારણે સારું એવું પોલિનેશન થયું, જ્યાંથી પાકનું પ્રોડક્શન પણ 150 ગણું થઈ ગયું. મારે જે પ્રકારના હની કલેક્ટ કરવા હોય એ હની કલેક્ટ કરવા માટે અમારે અલગ અલગ પાકમાં જવું પડે. જેમ કે સરસવનો હની લેવું હોય તો સરસવના ફાર્મમાં જઈને અંદર સેન્ટરમાં બોક્સ મૂકી તો મધમાખી સરસવના ફાર્મમાં ફરે અને પછી એનું જ નેક્ટર કલેક્ટ કરે એટલે અમને સરસવનું હની મળે છે. અજવાઈનનું હની લેવું હોય તો અમારે અજવાઈનના 50-100 વીઘાના જે ફાર્મ હોય જેમાં એકલું અજવાઈનનું વાવેતર થતું હોય ત્યાં જવું પડે અને પછી અમારે મધમાખીના બોક્સ ત્યાં રાખવાના હોય. અમારા મધમાખીના બોક્સમાં 8-10 ફ્રેમો એટલે કે 8-10 મધપૂડા હોય છે, જેમાં 20-25 હજારની સંખ્યા મધમાખીની હોય છે. તે નેક્ટર કલેક્ટ કરે છે અને પછી અલગ અલગ પ્રકારના હની બનાવે. તે પછી અત્યારે તમે જોઈ શકો છો કે સરસોમાં ખેતરમાં મારા બોક્સ છે અને અત્યારે મારી પાસે 500 બોક્સ છે. તો આગળ પણ 2024 અને 2025 સુધી મારે 2000 બોક્સ કરવાનો ટાર્ગેટ છે. SS પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, પાટણ. મધમાખી પાલન એ આવક મેળવવાનો બીજો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ મધમાખી પાલન થકી આર્થિક ઉપાર્જન કરવા માટે અનુરોધ કરેલો છે. પાટણ જિલ્લાના તન્વીબેન જે એક પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ મધમાખી પાલન માટેની પ્રેરણા લીધી છે. મહામહિમ રાજ્યપાલશ્રીએ જ્યારે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે ત્યારે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો નથી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનો નથી અને જે મધમાખી પાલન માટે ખૂબ અનુકૂળતાવાળું છે. કારણ કે જંતુનાશક દવાઓનો જો છંટકાવ કરીએ તો મધમાખીના મોર્ટાલિટી રેટ વધારે આવતો હોય છે. તો આવી પ્રાકૃતિક ખેતીમાં મધમાખી પાલન કરી અને ખૂબ સારી આવક મેળવી શકાય છે. અંદાજિત આપણે 100 પેટીની ગણતરી કરીએ તો 100 પેટીમાંથી અંદાજિત 1 પેટીમાં 30 કિલો પ્રમાણે એટલે કે 100 પેટીના 3000 કિલો પ્રમાણે મધ આપણને મળી શકતું હોય છે અને આ મધનું વેચાણ ભાવ સારી ક્વોલિટીનું મધ હોવાથી 400 રૂપિયા સુધીનો પણ વેચાણ ભાવ થતો હોય છે. એમાં ખર્ચ કાઢી નાખીએ તો પણ આપણને 5.5 લાખ રૂપિયા જેટલી આવક થતી હોય છે. એમાં શરૂઆતનું રોકાણ લગભગ 5 લાખની આજુબાજુમાં હોય છે. જો ખેડૂતો આ મધમાખી પાલન કરે તો એનાથી પાકના ફલીનીકરણમાં પણ ઘણો ફાયદો થતો હોય છે. રાઈ પાક છે, વરિયાળી પાક છે કે કોઈ ક્રોસ પોલિનેટેડ ક્રોપ હોય તો એમાં પણ મધમાખી પાલનથી આપણે ફલનીકરણની પ્રમાણ વધારી શકતા હોઈએ, ઉત્પાદન પણ સવાયાથી દોઢું પણ મળવાની શક્યતાઓ રહેલી છે. જેથી મધમાખી એ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. મધમાખી પાલન કરવા માટે ખેડૂતોને હું અનુરોધ કરું છું. પાટણ જિલ્લામાં તન્વીબેન પટેલ જેમણે મધમાખી ઉછેર થકી સારી એવી આવક મેળવી છે અને એક ખેડૂતોને નવી પ્રેરણા પૂરી પાડી છે. મધમાખી ઉછેરમાં આપણે બાગાયત ખાતા દ્વારા સહાયનું ધોરણ પણ છે, જેમાં રાજ્ય સરકારની યોજના થકી એમાં ખર્ચના 55% મુજબ એક લાભાર્થીને 50 પેટીઓની મર્યાદામાં સહાય મળે છે, જેમાં 1 પેટી દીઠ 2200ની મર્યાદામાં સહાય મળે છે. તેમજ હની એક્સ્ટ્રેક્ટ મશીન જે મધને અલગ કરવાનું મશીન છે એમાં પણ 50% મુજબ સહાય મળે છે, જેના થકી ખેડૂતોને સારી એવી આવક મેળવી શકે છે. જેમાં પશુપાલન અને ખેતી અને બાગાયત સાથે એક મધમાખી એક પૂરક એક સરસ વ્યવસાય બની શકે છે. તન્વીબેન દ્વારા એમને નવીનતમ સાહસ કરી અને એક મહિલા ખેડૂત તરીકે સાહસ દ્વારા
द्वारा अमने सारी एवं आवक मिली है और एक वर्ष अंदर एमने 5 लाख सुधीन खर्च काटता सारी एवं आवक मिली है। अमरेली में पीपावाव पोर्ट नजीक एक्सिस बैंक में लूट और चोरी प्रयास करता एक शख्स घुसवा प्रयत्न करो तरह वहली सवार आ शख्स द्वारा पीएसआई दीपसिंह तुवर पर हुमलो कर भागवा प्रयास करो। पीएसआई दीपसिंह तुवरे हुमला बचवा एक राउंड फायरिंग करो। आतके अमरेली एसपी निर्लिप्त राय एलसीबी एसओजी सहित आसपासना पोलिस स्टेशन अधिकारी घटनास्थले पहुंची समग्र घटनाक्रम ने लईने पोलिस तपास धमधमाट शुरू कर ત્યારે રેકી કરનાર અન્ય એક શખ્સને પણ પોલીસે રાઉન્ડ અપ કર્યો છે। ઘટના હકીકત એવી છે કે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તથા મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે એસપીએસએ દિલીપ રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ પોલીસ સ્ટાફ સતર્ક રહીને દિવસ રાત કામગીરી કરતો હોય છે। ગત રાત્રિના વહેલી સવારે 4:30 આસપાસ પીપાવો ખાતે આવેલી એક્સિસ બેંકમાં ગેરકાયદેસર ઘૂસણખોર ઘૂસ્યો છે એ પ્રકારની વોર્નિંગ બેંકની ઇનબિલ્ટ ઇન્ટ્રુડર વોર્નિંગ એલાર્મ સિસ્ટમમાં થતાં તેની જાણ બેંક મેનેજર અને હેડ ઓફિસરે થઈ હતી। આ અન્વયે બેંક મેનેજર દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલિક પીવા ખાતેના પીએસઆઈ શ્રી ડીએ તુવરને આ બાબતે જાણ કરી તાત્કાલિક એક્શન લેવા માટે જણાવવામાં આવ્યું હતું। આ અન્વયે પીએસઆઈ શ્રી ડીએ તુવર તથા તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જગ્યાને કોર્ડન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન બેંકમાં ઘૂસેલ વ્યક્તિ બહાર આવી પોતાની પાસે રહેલા લોખંડના રોડ વડે પીએસઆઈ ડીએ તુવરને માથાના ભાગે તથા અન્ય સ્ટાફ પર હુમલો કર્યો હતો। આ દરમિયાન પીએસઆઈ ડીએ તુવરે બહાદુરી અને હિંમતપૂર્વક આમનો સામનો કરી એમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આરોપી ભાગવા જતાં તેમના પર પોતાના શરીર વેપન દ્વારા એક રાઉન્ડ પગના ભાગે ફાયરિંગ કર્યું હતું। આમાં આરોપીને ઈજા પહોંચી હતી। આ સમગ્ર બનાવમાં પીએસઆઈ ડીએ તુવર તથા તેમની ટીમે ખૂબ જ હિંમતપૂર્વક અને બહાદુરીપૂર્વક ખૂંખાર આરોપીને ઝડપી પાડી એક ખૂબ જ મોટી ઘરફોડ બેંકમાં બંધા અટકાવી છે। આ અન્વયે પકડા આરોપીનું નામ ધર્મપ્રીતસિંહ મેજરસિંહ છે, જે આરોપી મૂળ પંજાબનો રહેવાસી છે અને પંજાબના તેમના વિરુદ્ધ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે। આરોપી ખુશ ખૂંખાર હોય અને એસોલ્ટ કરવાની આદત ધરાવે છે। અત્યારે મળી આવે છે કોઈ એમની પાસે તે લોખંડનો રોડ મળી આવ્યો છે અને એમની બાબતે તપાસ ચાલુ છે। અન્ય કોઈ લોકો એમને સહકાર આપ્યો છે કે અન્ય કોઈ પ્લાનિંગમાં કે રેકીમાં ભાગ ભજ્યો છે કે અન્ય કોઈ ટીમ સામેલ હતી આ બાબતે તપાસ ચાલુ છે। હાલમાં એફએસએલ તથા સિનિયર અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર છે, ત્યાંના સીસીટીવી મળેલા કાર્ટીસ કે અન્ય પુરાવાને ધ્યાનમાં લઈ આગળની ગુનાઇત વંથલી શહેર અને તાલુકાની સરકારી જમીન પર જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અને ભાજપ આગેવાન દિનેશ ખટારીયા દ્વારા કબજો કરી લેવાની મેલી મુરાદના પગલે વંથલી કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધી આ સમગ્ર મુદ્દે માણાવદર વિધાનસભા પ્રભારી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તાલુકા પ્રમુખ તેમજ અનેક કોંગ્રેસી આગેવાનોના સહયોગથી આવેદનપત્ર આપી મામલતદાર કચેરી સામે રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। આરોગ્ય વિભાગની જમીન માટે હવે એ વસ્તુ માટે જે હશે તપાસ અને જે ઉપર સુધી જે વાત પહોંચાડવાની છે અહીંયાથી અમારા દ્વારા આગળ ઉપર વાત પહોંચી જશે। અધિકારી હોય તે કરવાનું એ જોયા પહેલાં જોવું પડશે, પ્રકરણ શું છે જોયા વગર હમણાં કહી નહીં શકાશે। રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના મુંજકા ગામ ખાતેના પ્લોટ નંબર 79ના આવાસ યોજનાના લાભાર્થીઓને રૂડા ખાતે છેલ્લા 5 વર્ષથી મકાન એલોટમેન્ટ થયા બાદ હજુ સુધી મળ્યા ન હોવાથી રૂડાના સીઈઓને ખાસ રજૂઆત કરાઈ હતી। ત્યારે લાભાર્થીઓના મકાનના રેગ્યુલર હપ્તા ભરી રહ્યા છે પરંતુ હજુ સુધી મકાન ન મળતા તેઓ જ્યાં ભાડે રહે છે તેનું ભાડું પણ ભરવું પડતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે વહેલી તકે રાજકોટ સત્તામંડળ દ્વારા મકાનો ફાળવી આપવા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સીઈઓએ MF ચૌધરીએ આગામી ટૂંક સમયમાં જ લાભાર્થીઓને મકાન ફાળવી આપવાની બાંહેધરી પણ આપી હતી। આ તકે સમગ્ર રજૂઆતની વિગતવાર માહિતી રૂડાના સીઈઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। NF ચૌધરી, મુખ્ય કારોબારી અધિકારી, રાજકોટ શહેરી વિકાસ વિસ્તાર સત્તામંડળ। આપણે જે 73 અને 79ની બે સ્કીમ છે જે લગભગ 18-19 દરમિયાન એ ચાલુ થઈ હતી, પણ વચ્ચે જ્યારે 2020માં અને 2021માં જે કોરોના સમયગાળા દરમિયાન જે સતત કામગીરી મજૂરો પણ નહોતા મળતા અને આપણે લોકડાઉન જેવો સમયગાળો ને હતો એટલે થોડુંક લેટ થયું, એના કારણે એ બંને સ્કીમોમાં થોડુંક કામ ધીમું ચાલતું હતું। પણ હવે સારી બાબત એ છે કે જે 73 નંબરની જે સ્કીમ છે એમાં આ મહિનાના એન્ડમાં એટલે કે જાન્યુઆરીના અંતમાં એની કામગીરી પૂરી થશે, તો આપણે એની સોંપણી
ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા વીકમાં કરી શકીશું. જ્યારે જે 79 છે એ થોડુંક એમાં કામ ધીમું હતું, તો એની સમયમર્યાદા માર્ચમાં પૂરી થાય છે, માર્ચ 2022માં. તો એ જે મકાનો છે એ આપણે એપ્રિલના પહેલા કે બીજા વીકમાં સોંપી શકીશું. પણ એમાં માત્ર કોન્ટ્રાક્ટરની કોઈ પીલી એ થઈ હોય એ મીટર નથી બનેલી. આખી કામગીરી જ આપણે જ્યારે કોરોનામાં બધું જ કામગીરી ઠપ હતી અને જે બિલ્ડિંગનો અને બાંધકામનો અને બધો વ્યવસાય ઠપ થઈ ગયો હતો, એટલે આપણે જ પછી એની એ સમયમર્યાદા વધારવી પડે. મારું નામ દર્શન નથવાણી છે. અમને રૂડા દ્વારા રૂડા પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 79માં 2017માં ફ્લેટ લાગેલ છે, જેની મુદત 2 વર્ષની હતી. આજે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં નથી ફ્લેટ અમને આપેલ, નથી કાંઈ યોગ્ય નિરાકરણ કરેલ. કાં અમને અત્યારે પોઝિશન લોકડાઉનને લીધે એવી છે કે અમને કાં ભાડાના, અમે ભાડાના મકાન રહી છીએ, કાં ભાડાના પૈસા આપે, અથવા જે અમારા ઘરથી જ્યારે અમારા હપ્તા લેટ થતા હતા ત્યારે રૂડો દ્વારા 12% પેનલ્ટી મારવામાં આવેલી, કાં અમને 12% લેખે વ્યાજ ચૂકવે, જે 2 વર્ષનો હતો મુદત, એ આજે 5 વર્ષ પૂર્ણ થયા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. રૂડોને અનેક વખત રજૂઆત કરી, અમે 778 લાભાર્થીઓ છીએ અને રૂડા પ્લોટ નંબર 79માં અમને મુંજકા વિસ્તારમાં. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.